રાજ્ય સરકારે જંત્રીના ભાવ વધારતા બિલ્ડરો ચિંતિત થયા છે. સરકારે તાત્કાલિક નિર્ણય લેતા લોકોમાં અનેક સવાલ ઉભા થયા છે. સુરતમાં સરકારે આવાસથી 3200 કરોડને આવક થશે. અત્યાર સુધી સરકારને મળતી હતી 1600 કરોડની આવક, જેથી હવે જંત્રીમાં ભાવ વધારો કરવામાં આવતા તેની આવક પણ ડબલ થઈ જશે. જંત્રી દર વધતા દસ્તાવેજનો ખર્ચ પણ વધીને ડબલ થશે. નવા જંત્રીના હિસાબે પ્રીમિયમ ડબલ થશે તેવું પણ બિલ્ડરનું કહેવું છે. સાથે બિલ્ડરનું કહેવું છે કે જ્યાં જંત્રી કરતાં ઓછા ભાવ હશે ત્યાં સમસ્યા થશે. સ્ટેમ્પ ડ્યુટી કોર્પોરેશનના ભાવ પણ ડબલ થઈ જશે. જંત્રીના વધારાની અમે પણ માંગ કરતા હતા. સરકારે જંત્રી દર વધારા માટે સમયમર્યાદા આપવી જોઈએ. જંત્રીના દરમાં રાતોરાત ડબલ થઈ જતા લોકોમાં દોડધામ થઈ ગઈ છે, અને ખાસ કરીને જે લોકોના દસ્તાવેજ બનાવવાના બાકી છે તેમનું ટેન્શન ડબલ થઈ ગયું છે. આપણી સાથે જે બિલ્ડર છે આપણે એમની જોડે જાણીશું કે કઈ રીતનાની હાલાકી પડશે. તમારું નામ ને ડેઝિગ્નેશન જણાવજો, અને હાલમાં જે સરકારે રાતોરાત જે ડબલ કરી દીધા છે જંત્રીના ભાવમાં કેવી અસર પડશે? મારું નામ જિગ્નેશ અમીન છે. હું સુરતમાં વ્હાઈટ વિંગ્સ નામથી કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરું છું, અને સધન ચેમ્બર ઓફ કોમર્સમાં હું રિયલ એસ્ટેટ કમિટીનો ચેરમેન છું, અને ક્રેડાઈમાં હું ઝોન કોઓર્ડિનેટર છું. થેન્ક યુ સર. રાતોરાત જે જંત્રી વધી છે એકદમ શોકિંગ, ને એકદમ અચાનક કઈ વસ્તુ આવે તો બધાને એકદમ શોકિંગ લાગ્યું છે. હવે જે જંત્રી વધી છે એના ઘણા બધા પાસા છે. પેડ FSIમાં, કેપિટલ ગેઇન્સમાં, નવી સરહદથી જૂની સરહદનું પ્રીમિયમ ભરવાનું હોય એમાં, તો જો જે એનું દર હોય, એક રેશિયો હોય પર્સન્ટેજ, કે આટલી જંત્રી થતી હોય, નવી જંત્રીને આટલા પર્સન્ટેજના હિસાબે 40% હિસાબે પર્સન્ટેજ હોય તો એટલું પ્રીમિયમ તમારે ભરવું પડે, તો એ બી પ્રીમિયમ ડબલ થઈ જશે. તો સરકારે મારા હિસાબે એમાં વિચારવું જોઈએ કે જો જંત્રી વધારીએ છીએ તો એ જ પર્સન્ટેજ થોડો ઓછો કરી નાખે તો ભારણ ઓછું થઈ જાય એન્ડ યુઝર્સ પર અને કસ્ટમર પર, કારણ કે કોસ્ટિંગ ઘટી જાય એમના પર. અને રહ્યું દસ્તાવેજની વાત, રિટેલ કાઉન્ટર પર મોટે ભાગે એવું છે કે દસ્તાવેજની વેલ્યુ આમ વધે તો એમના માટે ડબલ જ થઈ જશે. અમુક એરિયામાં ડેવલપર્સના ભાવ ઓલમોસ્ટ ઘણા ઊંચા હોય છે જંત્રી દેર કરતાં, તો ત્યાં તકલીફ નહીં પડે, પણ જ્યાં ઓછા છે ત્યાં જરૂર એ લોકોને તકલીફ પડશે. ખાસ કરીને જે સ્ટેમ્પ હોયને અન્ય દસ્તાવેજ હોય છે, સુરતની વાર્ષિક આવક 1600 કરોડ જેટલી માનવામાં આવે છે, હવે કેટલી અસર પડશે એના? એમાં ઓલમોસ્ટ ડબલ થઈ જશે, ત્યાં બધે ડબલ થઈ જશે. સ્ટેમ્પ ડ્યુટી છે, કોર્પોરેશનને જે પેડ FSIના પૈસા ભરીએ છીએ તેમાં ધારો કે એ લોકો દર ઘટાડશે નહીં, એ નવી શરતનું પ્રીમિયમ જે ભરીએ છીએ એમાં જે દર આવે છે તે ઘટાડશે નહીં, તો ત્યાં બી ડબલ થઈ જશે, બધે ડબલ આવશે ઇફેક્ટ એની. શું માનો છો કે સમય આ સરકારે આ જાહેરાત કરવા પહેલાં કોઈક સમય મર્યાદા કંઈ આપવી જોઈએ હતી ખરી? હા, અમે દર વખતે એક્સપેક્ટ કરીએ છીએ કે સમય મર્યાદા આપવી જોઈએ, અને આપે તો ઘણું સારું, પણ લાસ્ટ ટાઈમ બી જ્યારે એમને કર્યું હતું ત્યારે બી એવી કોઈ સમય મર્યાદા નથી આપી, તો આ વખતે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારને, આ વખતે સરકાર ખૂબ જ ગ્રાહકને સંબોધીને કામ કરે છે. લોંગ ટર્મ માટે જે આ ડિસિઝન લીધું છે તે અમે લોકો ઘણા ટાઈમથી માંગી રહ્યા હતા. અમારા બિલ્ડરોને તો ઘણી ઈચ્છા હોય કે જંત્રી વધી જાય તો બહુ સરસ છે, અને આજે સરકારે એ વસ્તુ માની લીધી છે તો એનો અમને ખૂબ જ આનંદ છે. અને સમય મર્યાદા મળી જાય 15-20 દિવસ તો ઘણું સારું છે. ઘણું લોકોને જે દુવિધા છે, સમજ નથી પડતી, લોકોને એટલા બધા ફોન આવે છે કે હવે શું થશે શું નહીં, તો અમુક વાર તો એવું હોય કે જ્યાં સુધી રાતોરાત આવ્યું આપણને બી બહુ આઈડિયા ના હોય, એટલે મેં તો ભાઈ 2 દિવસ અમને વિચારવાનો સમય આપો, તમને સમજીને તમને કહી દઈશું કે શું થઈ શકે છે આમાં. ચોક્કસ લોકોના ફોન આવતા થઈ ગયા છે. આપણે માર્કેટિંગ જે વિભાગના છે અમારી જોડેથી જાણીશું કઈ રીતના લોકોની ઇન્કવાયરી આવવા માંડી છે. એ જ કે પાર્ટીઓને છે ને રેટ પ્રમાણે એમને હાઈ લાગે, જંત્રી વધી જાય તો એમને બી તકલીફ પડે, કારણ કે દસ્તાવેજની વેલ્યુ વધી જાય એટલે સ્વાભાવિક છે કે બીજા ખર્ચા એક્સપેન્સીસ બી એમના હાઈ થઈ જાય એમ. એટલે એમને જે લેવું, મકાન લેવાનું જે એમનું સપનું હોય કે અત્યારે આપણે મકાન લઈએ, તો એમાં થોડી એમને દુવિધા થાય. જે ચોક્કસ જણાવજો. તો એમને એવું થાય કે ભાઈ આજે સમજો કે મારો દસ્તાવેજનો ખર્ચો 6 લાખ રૂપિયા છે તો સીધો 12 લાખ થઈ જશે, તમે સમજાવશો ને. તો એ લોકોને જ્યારે મેં જ્યારે ઘરાક લેવા આવે ને ત્યારે બહુ જ પૂછે કે તમારા કેટલા ખર્ચા શું, એટલે કારણ કે એને સમજો કે ભાઈ 1 કરોડ રૂપિયાની વસ્તુ લેવી હોય ફોર એક્ઝામ્પલ, તો એ વિચારે કે મારું 1 કરોડનું બજેટ છે, તો પછી એમાં ધારો કે 5-6 લાખ બી વધે ને તો એ લોકોને બહુ જ અડચણ પડે, કારણ કે પછી એમને ફર્નિચર કરાવવું હોય, આ કરાવવું હોય. એટલે અત્યારે કેવું થઈ ગયું કે કેટલી કોસ્ટિંગ મારી વધી જશે દસ્તાવેજના ખર્ચામાં, એ એમને જાણવા માટે બી લોકો ઘણા ઉત્સુક થઈ જાય. હજી ચોક્કસ કે જે રીતના જણાવ્યા કે સરકારે રાતોરાત જે રીતના જંત્રીનો ભાવમાં વધારો કરી દીધો છે, ક્યાંક જે સામાન્ય માણસો છે જે પોતાનું દસ્તાવેજો બનાવવાના બાકી હોય છે તેમના ડબલ થઈ જશે. જે રીતના સુરતની જે આવક હોય છે જંત્રીની કે દસ્તાવેજો કે સ્ટેમ્પની 1600 કરોડ જેટલી આવક હોય છે, જ્યારે 3200 કરોડ જેટલી આસપાસ વર્ષમાં થઈ જશે, જ્યારે એની અસર ક્યાંક બિલ્ડરોમાં અને જે લોકોની જે પ્રોપર્ટી ખરીદી હશે અને દસ્તાવેજો બનાવવાના બાકી હશે તેમના પર પડી રહી છે. સુરતથી પ્રશાંત ડિવરે, G24 કલાક.